ઈડર શહેરમાં ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ માટે કરુણા અભિયાન અંતર્ગત સમગ્ર જૈન સમાજ દ્વારા જીવદયા અંતર્ગત પક્ષીઓ બચાવો અભિયાન. ઉત્તરાયણ પર્વમાં જીવદયા પખવાડિયા અંતર્ગત સમસ્ત જૈન સમાજ ઈડર દ્વારા ઈડર મામલતદાર ઓફિસ આગળ સ્ટોલ લગાવી સેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં ઈડર આસપાસના વિસ્તારમાં ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને સારવાર માટે ઈડર સરકારી પશુ દવાખાના ખાતે મોકલી સારવાર કરવામાં આવે છે અને બચાવ કામગીરી કરનાર વ્યક્તિનું સન્માન કરી ચકલીઘર અને કુંડાની ભેટ આપવામાં આવી રહી છે, જેમાં ઈડર પાંજરાપોર સંસ્થામાં અબોલ મૂંગા પશુઓને લીલો ઘાસચારો ખવડાવવા માટે સવારથી જ લોકોના મોટા પ્રમાણમાં ઘસારો જોવા મળ્યો હતો. ઈડર પાંજરાપોર અને ઈડર જૈન સમાજ દ્વારા જીવદયા અંતર્ગત ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં પ્રાણી અત્યાચાર નિવારણ શાખા સાબરકાંઠા, વન વિભાગ ઈડર સાબરકાંઠા, કરુણા અભિયાન 2021, ગુજરાત સરકાર તથા ઈડર સરકારી પશુ દવાખાનાના ડૉક્ટર એ.એચ. આગલોડિયા અને સ્ટાફ સહભાગી બન્યા હતા. રાજેશ ચાવડા, ZSTV, ઈડર. હિન્દુ શાસ્ત્રોમાં આજે પુણ્યનો દિવસ કહેવાય, એટલે ઉત્તરાયણ. એ દિવસે જે પુણ્ય કરીએ અને અબોલ જીવોની સેવા કરીએ એમાં જે પુણ્ય મળે એવું પુણ્ય કશામાં મળતું નથી, અને એમાં આજે ઈડર સમસ્ત જૈન સમાજના યુવાનો અને આખું મંડળ જે કામગીરી કરી રહ્યું છે એ બહુ સરાહનીય કામગીરી છે, અને એમાં આજે કોઈ પક્ષી આકાશમાંથી તડફડતું પતંગના દોરાથી નીચે પડે તો તેને લઈને આવનારને બાળો અને કુંડા આપી અને લાવનારને પ્રોત્સાહિત કરી રહ્યા છે, એ બહુ સરાહનીય કામગીરી થઈ રહી છે. એનાથી સમાજે ઘણું જ શીખવાનું છે, અને એ શીખવા પાછળનો ઉદ્દેશ આપણા શાસ્ત્રો મુજબ આજનો દિવસ એ પુણ્ય કમાવાનો દિવસ છે.